સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. હેલો એવરીબડી. ઓ ભાઈ, આમ બારણા ખુલ્લા જોને ઘરવા છે ને ચાલે આવો છો? આ લગનની વાડી છે ને નીચે જઈને જમણી બાજુ છે, જાઓ. લ્યો, બારણા છે ને ખુલ્લા રાખીને આવે છે, આ કોઈ બે ઘૂસી આવે છે ઘરમાં, કાઢ. અરે હું છું મક્કુ કાકા. મક્કુ કાકા? તમે? મક્કુ કાકાના ગળામાં હાર? મારી ધારણા સાચી પડી. જો પૂછ પૂછ, એમના ગળામાં હાર શેનો છે? મક્કુ કાકા, તમારા ગળામાં હાર શેનો છે? આ હાર નથી, મારી જીત છે. એટલે તમે અને મમ્મીજી? અમારા બંનેની જીત છે. અરે આ તો મમ્મીનો અવાજ છે, પણ આ મેક કોણ છે? હું મક્કુનું મેક. આઈ મેક. મેક, તમે મને એકલા મૂકીને કેમ આવી ગયા અહીં? ડાક પડી જશે. ઓહો, હેર કલર કરાવીને આવ્યા છો ને? શરમ આવે છે જરાય આ ઉંમરે આવા વેશ કાઢવામાં? કેમ, હું નહીં કરી શકું? તારી મમ્મી કરે છે ને? તારી મમ્મી કરે તો રાસલીલા, હું કરું તો કેરેક્ટર ઢીલા. હા, મમ્મી કરે તો ભવાય ને સાસુ કરે એ ભવારો. તમે દેખાડો. જીમી છું. માર્ક જેકોબ્સ, રોલેક્સ અને લોઈ વિટોન. શું થયું? શું થયું? શું થયું? શું થયું? તમે કહ્યું ને હમણાં લોઈ નાખો, લોઈ નાખો તો ઢોળાયું શું? બેગ પર્સની બ્રાન્ડ છે લોઈ વિટોન. ઓ, લોઈ વિટોન. હવે મારો વારો. અરમાની, ગુચ્ચી, આ પણ ગુચ્ચી, જોઈએ લુચ્ચી, આ પણ ગુચ્ચી, રેબેન, આઈફોન 8 પ્લસ, રાડો, રાડો, જોયું? મેં નહોતું કહ્યું? આ જોઈને બંને જણીઓ પાડશે રાડો. આ બંને જણીઓને અહીંયાથી બહાર કાઢો. ઇનફ મકુ કાકા, ઇનફ. મમ્મી તું ક્યાં જતી રહી હતી? 20 દિવસથી તે ફોન પણ નથી કર્યો. તો શું, અમે કેટલા ડરી ગયા હતા, કેટલા ગભરાઈ ગયા હતા અમે લોકો. બા, બા તારી લાકડી ક્યાં છે? બધાને સાડી દેખાઈ, વાળ દેખાયા, ઘરેણા દેખાયા, તું એકલો જ છે જેને લાકડી વગરની બા દેખાઈ. લાકડી વગર તારી બા ફાકડી થઈ ગઈ છે. આજો જોયું, હું ઢાકણીનું ઓપરેશન કરાવીને આવી છું સેન્ટ પીટર્સ હોસ્પિટલ ન્યુયોર્કમાં.
ન્યુયોર્ક યસ ન્યુયોર્ક એટલે મમ્મી તું અમેરિકા ગઈ હતી એ પણ એકલા એકલા જઈ આવ્યા ના મેક્સ સાથે હતા ને અમે બંને જણા ગયા હતા અરે અમે બે જણા અહીંયાથી ગયા બિઝનેસ ક્લાસમાં ન્યુયોર્ક એરપોર્ટ ઉતરી અને ત્યાંથી ગયા સીધા હોસ્પિટલ લિમોઝિનમાં શું હોસ્પિટલ હતી શું હોસ્પિટલ હતી અરે ગોરી ગોરી નર્સ ટૂંકા ટૂંકા વાળ ટૂંકા ટૂંકા ફૂલ સ્કર્ટ મને તો હોસ્પિટલ એટલી ગમી ગઈ એટલી ગમી ગઈ આમણે મને કહ્યું કે મેક તમારે પણ અહીંયા રહેવું હોય તો તમે પણ કરાવી નાખો એકાદું ઓપરેશન જરૂર નહોતી જરૂર નહોતી તો એ બંને ઢાંકણીઓ રિપ્લેસ કરી નાખી શું છે ભવિષ્યમાં પછી પ્રોબ્લેમ જ ન થાય ને તમે પણ શું સમીર શું જોઈ રહ્યો છે તને જોઉં છું બા તને લાકડી વગર હડતા ફરતા જોઉં છું તું કમાલની ફટાફટ દાદરા ચડી ગઈ ને બા હવે છે ને તારે કોઈને હોશિયાળા નહીં રહેવું પડે ને બહુ સારું કર્યું ત્યાં ઓપરેશન કરાવવાનો નિર્ણય લઈ લીધો નિર્ણય લેવો પડ્યો દીકરા નિર્ણય લેવો પડ્યો તારી વાત સમજી ગઈ તમારા સપના પૂરા કરવા માટે હું રસોડે બંધાઈ ગઈ હતી એમાં મારી જિંદગી રંધાઈ ગઈ હતી તમે સ્કૂલ જતા ત્યારે ટાઈમ ટેબલ પ્રમાણે તમારા ચોપડા ભરતી હતી ને હવે મારી જાતને ગોઠવીને મારું આખું લાઈફનું ટાઈમ ટેબલ બનાવ્યું છે મેં આજથી રોજ હું વોક પર જઈશ અત્યાર સુધી હસવા માટે કારણની જરૂર પડતી હતી હવે કારણ વગર હસવા માટે લાફ્ટર ક્લબમાં જઈશ અને સવાર સાંજ સ્વિમિંગ સ્વિમિંગ હવે મરતા પહેલા તરતા શીખી જવું છે અત્યાર સુધી તળાવ બનીને જીવતી હતી હવે નદી બનીને વહેવું છે સારું મરવા માટે સારું જીવવું છે મરે તારા દુશ્મન બા પણ તારો કોન્ફિડન્સ લેવલ આમ ગજબનો વધી ગયો છે આ કોન્ફિડન્સ મને આવ્યો અમેરિકાના ટાઈમ સ્ક્વેર પર ત્યાં એક 80 વર્ષની ડોસીને ડાન્સ કરતા જોઈ ઘર પરિવાર સમાજ દુનિયાની પરવા કર્યા વગર મુક્ત મને નાચી રહી હતી પોતાની જિંદગી માણી રહી હતી ત્યારે મેં મારી જાતને કહ્યું કે મંગળા દીકરાઓ પાછળ ડાન્સ કરવામાં તે ઘણી નવરાત્રી મિસ કરી છે હવે ગર્ભે પણ ઘૂમવું છે અને આખી દુનિયામાં ભમવું છે આ ભમવા પરથી યાદ આવ્યું એ ભમ ચકડી હટ આપણી વર્લ્ડ ટૂરની ટિકિટો બુક કરાવી લો હા કરાવી દો હા અહીંયાથી આપણે સૌથી પહેલાં જઈશું ઓસ્ટ્રેલિયા ત્યાંથી ન્યુઝીલેન્ડ ત્યાંથી ફિજી અને ત્યાંથી ડાયરેક્ટ અમેરિકા વાયા પાવાગઢ અમેરિકા ભમીને હવે ઓછું પડ્યું લાગે છે નહીં હવે નીકળવું છે વર્લ્ડ ટૂર કરવા આમાં આવો તમે જરા ને હવે શાંતિથી વાત કરવા દેજો સાસુ અને બહુને હા